તો બાળ મિત્રો, આપણે પ્રથમ દ્રશ્યમાં જોયું હતું કે એક વિદ્યાર્થી હતો, એને એક ભિખારી હતો, ભિખારીને પગમાં વાગ્યું હતું. તો એ વિદ્યાર્થીને સ્કૂલે પરીક્ષા હતી, તેનું મોડું થતું હતું, તો પણ તે વિદ્યાર્થી છે એને હસ્પતાલ એટલે કે હોસ્પિટલ લઈ જાય છે. હવે જોઈએ પછી દૃશ્ય દ્રશ્ય એટલે કે બીજું દ્રશ્ય. પ્રધ્યાના પગ કક્ષ એટલે કે આચાર્યનો ખંડ. પ્રધ્યાના પગની તકતી કે પીછે પ્રધ્યાના પગજી કુછ લિખતે હોય. એક અધ્યાપક કા આના એટલે કે આચાર્યજી છે ત્યાં પાટિયા ઉપર કંઈક કાગળમાં લખતા હતા, ત્યાંથી એક અધ્યાપક ત્યાં અંદર આવ્યા એટલે કે એક શિક્ષક છે ત્યાં એક અંદર આવ્યા. અધ્યાપક: સર, પરીક્ષા શરૂ હો ગઈ ઓર દેવેન્દ્ર સેન અભી તક અનઉપસ્થિત હે. એટલે કે અધ્યાપક શિક્ષક છે કે છે કે સર, પરીક્ષા શરૂ થઈ ગઈ છે અને દેવેન્દ્ર નામનો એક બાળક છે, હજી એ પરીક્ષામાં આવ્યો એટલે કે ઉપસ્થિત અનુપસ્થિત છે એટલે કે હજી આવ્યો નથી. પ્રધ્યાનાપક: તો આચાર્યજી શું કહે છે? ક્યા દેવેન્દ્ર, ક્યા બાત હુઈ? વહ તો મેઘાવી છાત્ર હે. અરે ભાઈ, કિસી કો સ્કૂટર લેકર ભેજો, લેકિન ઠહરો. એણે કીધું કે દેવેન્દ્ર ક્યાં, હજી દેવેન્દ્રજી આવ્યો નથી. મેઘાવી એટલે કે હોશિયાર બાળક છે ખૂબ જ. ભાઈ, કોઈને સ્કૂટર લઈને મોકલો, પણ થોડી વાર ઊભા રહો. મેરે પાસ ફોન નંબર હે. એણે કીધું કે મારા પાસે મોબાઈલ નંબર છે. પહેલે પતા કર લેતા હું. હલો હલો. એણે કીધું કે પહેલે કોલ કરીને હું પૂછી લઉં છું. અને બોલે છે, હાલો હાલો. હા, મેં પ્રધ્યાનાપક બોલ રહ્યો હું. એમ કહે છે કે હું આચાર્ય બોલી રહ્યો છું. અરે ભાઈ, દેવેન્દ્ર કી પરીક્ષા શરૂ હો ગઈ હૈ, આજ પહેલા દિન હૈ, વહ આયા ક્યો નહીં અભી તક. એ કોલમાં કીધું કે ભાઈ, દેવેન્દ્રની પરીક્ષા શરૂ થઈ ગઈ છે અને આજે પહેલો દિવસ છે, હજી એ સ્કૂલે આવ્યો કેમ નથી. ઘર સે નિકલે ઘંટાભર હો ગયા. હા, પરીક્ષા શરૂ હો ગઈ, 10 મિનિટ સે જ્યાદા હો ગઈ હૈ. એમ છે કે ઘરેથી નીકળો ત્યારે 1 કલાક ઉપર થઈ ગયું છે અને પરીક્ષા શરૂ થઈ ગઈ એની 10 મિનિટથી વધારે થઈ ગયું છે. પતા લગાવો ભાઈ, વહ તો પ્રથમ શ્રેણી મેં ઉત્તીર્ણ હોને વાલો મેં સે એક. કે જુઓ કે એ ક્યાં છે, તો પ્રથમ પરીક્ષામાં એટલે કે પરીક્ષામાં ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી છે, પ્રથમ નંબર લાવે એ વિદ્યાર્થી છે. ફોન રકર: ઉસે ઘર સે નિકલે બહુ સમય હો ગયા હૈ, આ જાના ચાહીએ. એને કીધું, ફોન મૂકી દીધો. અને પછી અધ્યાપક પ્રધાન્યાપક બોલે છે કે ઘરથી નીકળ્યો કેટલો સમય થઈ ગયો છે, હવે અત્યાર સુધીમાં એણે તો આવી જવું જોઈએ. દેખીએ વહ આ જાય તો મેરે પાસ ભેજ રહ્યા. એમ કહે છે કે તમે બહાર જુઓ, એ વિદ્યાર્થી આવી જાય તો મારી પાસે મોકલજો. વૈસે ઉસકે સાથ વાલે લડકે સે માલુમ કરો, કહી એક્સિડન્ટ વેક્સિડન્ટ તો નહીં હો ગયા ના. એમ કહે છે કે એના સાથે જે મિત્રો આવતા હોય, એની સાથે જે છોકરાઓ આવે છે, એને પૂછી લો કે એક્સિડન્ટ તો થયું નથી ને. અધ્યાપક કા જાના પૂછી દેર બાદ દેવેન્દ્ર કા હાફતે હુએ આના. એટલે કે અધ્યાપક છે ત્યાંથી જાય છે અને ત્યાંથી દેવેન્દ્ર તે હાફતે હુએ એટલે કે આવે છે ત્યાં. દેવેન્દ્ર: ક્યાં મેં અંદર આ શકતા હું શ્રીમાન? દેવેન્દ્ર કહે છે કે હું અંદર આવી શકું શ્રીમાન. પ્રધ્યાનાચાર્ય: અરે દેવેન્દ્ર, ઇતને લેટ કહાં થી અબ તક? એટલે પૂછે છે કે અરે દેવેન્દ્ર, કેટલું મોડું થયું, તું અત્યાર સુધી ક્યાં હતો? પછી દેવેન્દ્ર બોલે છે, ગભરાયા શર્મા એટલે ખૂબ ડરી ગયો હોય છે, હોસ્પિટલ સર. એ બોલે છે કે હું હોસ્પિટલ ગયો હતો સર. પ્રધ્યાનાપક: હોસ્પિટલ પરીક્ષા ક્યાં વહા હો રહી થી? એટલે કે પ્રધ્યાનાપક કડક સ્વરમાં બોલે છે કે હોસ્પિટલ પરીક્ષા શું ત્યાં હતી? ઓર એ પેન પર ખૂન ખૂન કે ધબ્બે કહી ગીર પડે થી ક્યાં? એમ કીધું કે તારા પેન્ટમાં ખૂન છે, તું કે પડી ગયો હતો કે શું? દેવેન્દ્ર: જી નહીં, એક અંધે બુઢે ભિખારી કો કિસીને સાયકલ સે ટક્કર માર દી, ઉસકી ટાંગ જ્યાદા જખમી હો ગયા થા. દેવેન્દ્ર કહે છે, નહીં સર, એક બુઢા બાબા હતા, ભિખારી હતા, તેને સાયકલ આરે કોક સાયકલ સાથે ટકરાઈ ગયા હતા અને એના પગમાંથી ખૂબ જ જખમી એટલે કે ખૂબ જ ખૂન નીકળતું હતું અને એને જખમી એટલે કે વાગી ગયું હતું. વહ સડક કે બીચોબીચ પડા કહરા રહા થા, એટલે કે સડકની વચ્ચે એક રસ્તો હતો, તેની વચ્ચે બેઠા બેઠા એ રાડું નાખતા હતા, ચિલ્લાતા હતા. ઉસે તુરંત ઇલાજ કી જરૂર થી, એટલે કે એને તરત જ ઇલાજ કરવાની જરૂર હતી, ઇસલી હસ્પતાલ મેં ભરતી કરવા ઘર આ રહા હું સર. એમ કહે છે કે એટલા માટે હું એને હોસ્પિટલ ભરતી એટલે કે દાખલ કરાવીને હું આવી રહ્યો છું, ક્ષમા ચાહતા હું સર. પછી દેવેન્દ્ર સર પાસે ક્ષમા માંગે છે.
પછી પ્રધ્યાનાપક બોલે છે, શાબાશ, યહ જાનતે હુએ ભી કિ પરીક્ષા કા સમય હે તુમને અપના કર્તવ્ય નિભાયા હે। પ્રધ્યાનાપક આચાર્યજી કહે છે કે શાબાશ, તને ખબર હતી કે મારે પરીક્ષાનો સમય થઈ ગયો છે, તે તારું કર્તવ્ય નિભાવ્યું છે। ઇન્સાન કી જિંદગી ઇસ પરીક્ષા સે બહુત બડી હૈ ઓર કીમતી હોતી હૈ, એટલે કે મનુષ્યની જિંદગી છે, જે જીવન છે, એ પરીક્ષા કરતાં ખૂબ જ મહત્વનું હોય છે। જાઓ પરીક્ષા મેં બેઠો, કમરા નંબર 4 મેં તુમ્હારા રોલ નંબર હૈ, એણે આચાર્યજીએ કીધું, એટલે કે તું જા અને પરીક્ષામાં તું બેસ, તારો રૂમ નંબર છે 4, તુમ્હારા રોલ નંબર 4 હૈ। દેવેન્દ્ર જાતા હૈ, પ્રધ્યાનાપક ફોન ઉઠાતા હૈ, એટલે કે દેવેન્દ્ર ત્યાંથી જાય છે અને પ્રધ્યાનાપક આચાર્યજી છે એ કોઈને ફોન કરે છે, ફોન ત્યાંથી ઉપાડે છે। પ્રધ્યાનાપક ફોન પર, હલો સેન સાહેબ, પ્રધ્યાનાપક છે એ કોલ કરે છે અને બોલે છે, હેલો સેન સાહેબ, હા દેવેન્દ્ર આ ગયા હૈ, એણે કીધું કે દેવેન્દ્ર આવી ગયો છે। રાસ્તે મેં કિસી બુઢ્ઢે કા એક્સિડન્ટ હો ગયા, ઉસે અસ્પતાલ ભરતી કરવા કર આયા હૈ, એટલે કે રસ્તામાં કોઈ બુઢા બાબા હતા, એનું એક્સિડન્ટ થઈ ગયું હતું અને એને હોસ્પિટલે દાખલ કરીને તે આવી ગયો છે। અરે ભાઈ, ઇસ પરીક્ષા મેં તો પાસ હોગા હિ, કિંતુ ઇસસે ભી બડે ઇન્સાનિયત કી પરીક્ષા મેં ભી પાસ હો ગયા હૈ, એટલે કીધું આચાર્યજી કહે છે કે આ પરીક્ષામાં એ પાસ તો થઈ ગયો છે પણ ઇન્સાનિયતની પરીક્ષામાં પણ એ ખૂબ જ પાસ થઈ ગયો છે। એસે હોનહાર સપૂત કે પિતા હે આપ બધાય, એણે કીધું કે આ હોનહાર જે હોશિયાર બાળક છો એમના પિતાજી છો તમે, તમને ખૂબ ખૂબ બધાય। તો જોયું આપણે પ્રથમ દ્રશ્ય અને દુસરા દ્રશ્ય, બે દ્રશ્ય જોયું, તો હવે આપણે તેમના શબ્દાર્થ જોઈએ। રાગીર મુસાફીર આઈના દર્પણ સકલ, તો કે ચહેરા નવનિર્માણ, ફિરસે બનાના નહી રચના, મેઘાવી હોશિયાર, અનુપસ્થિત તો કે ગેરહાજરી, હોનહાર અચ્છે લક્ષણો વાલા, કર્તવ્ય ફર્જ, કરહાના એટલે કે દદભરી અવાજે ચિલ્લાના બસતા, થેલા દફતર, બરકત લાભ ફાયદા, પિક્ચર તો કે ચલચિત્ર, બેસહારા એટલે કે નિસહાય, ટાંગ પેર સપૂત લાયક પુત્ર, જખમી તો કે ઘાયલ, એક્સિડન્ટ દુર્ઘટના, લેટ દેર સે આના, ઇન્સાનિયત એટલે કે માનવતા, જો ખૂન પીને વાલા જંતુ વિશેષ, છઠો એટલે કે રેજગારી, છોટે સિક્કે હાકર એટલે કે ફેરિયો। પછી આપેલ છે મુહાવરે, આઈના બનાના બહુ ચમક લાના, રોપ જમાના અપના પ્રભાવ દિખાના, નાક મેં દમ કરના પરેશાન કરકે રખના। તો બાળ મિત્રો, તમારે શબ્દાર્થ અને મુહાવરે હિન્દીની નોટબુકમાં લખવાના છે।